नमस्ते विद्यार्थी मित्रों, हूँ शैलेष प्रजापति, चैप्टर नंबर 4 निश्चायक में विद्यार्थी मित्रों स्वागत करूँ छूँ तमारू। विद्यार्थियों चैप्टर 4 ना जे पार्ट 3 में अभ्यास करशूँ आपणे बाकी रहेला प्रमेयों निश्चायकना प्रमेय नंबर 4 त्यारबाद प्रमेय नंबर 5 अने प्रमेय नंबर 6। लास्ट विडियो में तमने 1-4 प्रमेय शीखाया जता, एक बार पाछा रिवाइज करी लईए। ने प्रमेय नंबर 1 में जोयुं हतुं के निश्चायकनी बधी ज हारने बधा स्तंभ में फेरवामां आवे तो निश्चायकनुं मूल्य बदलातुं नथी। सेकेंड जोयुं तो आपणे कोई भी बे हारना अनुरूप वेल्यू बदली नाखीए, का तो स्तंभने बदली नाखीए अनुरूप घटकों में, तो निश्चायकनुं मूल्य विरोधी आवे छे। तीजुं शीख्या हता आपणे निश्चायकना कोई भी बे हारना घटकों समान, का तो स्तंभना बे घटकों समान, तो निश्चायकनुं मूल्य झीरो आवे। अने चौथो प्रमेय शीख्या हता के निश्चायकना कोई भी हारने अथवा स्तंभ ने के वडे गुणवामां आवे तो नवो निश्चायकनुं मूल्य तमारुं के गणुं बने छे। आजे जोशुं आपणे प्रमेय नंबर 5, निश्चायकना हारमां अथवा स्तंभमां सरवाळो स्वरूप आपो होय तो तमे आ रीते बे सेपरेट करी शको। अने आवी रीते समजशुं विद्यार्थीओ, आ जे देखाय छे पहेली हार a1 प्लस लेमडा 1 એ અહીંયા આવી જશે, a1 પ્લસ લેમડા 1, તે જ રીતે a2 પ્લસ લેમડા 2, તે જ રીતે a3 પ્લસ લેમડા 3, અને બીજી અને ત્રીજી હાર બેયુંમાં સેમ જ રહેશે, જે આપણે સાબિત કરશું આ રીતે। ડાબી બાજુ a1 પ્લસ લેમડા 1, a2 પ્લસ લેમડા 2, a3 પ્લસ લેમડા 3, b1 b2 b3 અને c1 c2 c3। ફક્ત આપણે વ્યાખ્યાના આધારે જે શીખા છે તે જ કેલ્ક્યુલેશન કરશું, a2 પ્લસ લેમડા 2 અને લાસ્ટ a3 પ્લસ લેમડા 3। આ વ્યાખ્યાના આધારે આપણે એક્સપ્લેનેશન જોશું, તેમાં પહેલું આવશે આ ઘટક આના અંદર b2 c2 b3 c3, સેકન્ડમાં આવશે બેટા b1 c1 b3 c3, આમ t બનશે ને, અને અંતમાં b1 c1 બટ b2 c2 ને આને હવે ઉકેલવાનું છે। ઉકેલતી વખતે a1 સાથે આ લઈશ, a2 સાથે આ લઈશ, a3 સાથે આ લઈશ, નાના ઘટક મેં આવી રીતે સેપરેટ કરી દઉં છું જે મને વિસ્તરણ કરતા ઇઝી પડશે। પ્લસ લેમડા 1 સાથે પણ આવશે, લેમડા 2 સાથે પણ આવશે, લેમડા 3 સાથે પણ આવશે, લેમડા 1 સાથે આવશે, ઓછા લેમડા 2 સાથે આવશે અને લેમડા 3 સાથે આવશે, જે ઘટકમાં જોવા મળશે તમને a1 b2 b3 c2 c3, આમાં સેમ જ b1 b3 c1 c3 અને અહીંયા રહેશે b1 b2 c1 c2। અહીંયા પણ સેમ જ લખશું કે b2 b3 c2 c3, સિમિલરલી b1 b3 c1 c3 અને અંતમાં રહેશે b1 b2 c1 c2। અને આ જ તો છે તમારા માટે નિશ્ચાયકના વ્યાખ્યાના ઘટકો જે છે જમણી બાજુ આ જ આવશે ને, યસ, a1 a2 a3 ત્યારબાદ b1 b2 b3 c1 c2 c3, આ તરફ બી સેમ જ રહેશે, લેમડા 1 લેમડા 2 લેમડા 3 b1 b2 b3 અને c1 c2 c3, આ આપણો પ્રમેય 5 રહેશે। આ જ ગણતરી વિદ્યાર્થીઓ સ્તંભમાં હોય સરવાળા સ્વરૂપે તો બી સેપરેટ થાય અને હાથમાં હોય તો બી થાય। હવે જોશું આપણે ઉદાહરણ નંબર 10, જે આ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે મેળવવા કહે છે આનું મૂલ્ય। ઉદાહરણ 10 કે સાબિત કરો કે આનું મૂલ્ય 0 છે, જેમાં આ પ્રમાણની ગણતરી છે, ડેલ છે a b c, a વત્તા 2x, b વત્તા 2y, c વત્તા 2z અને xyz બરાબર 0 સાબિત કરો। આપણે આના પર ધ્યાન આપશું વિદ્યાર્થી મિત્રો,
જે વચ્ચે પ્લસ છે એનાથી આપણે બે બંને હાર સેપરેટ કરી દઈશું પ્રમેય નંબર પાંચ પરથી. તેમાં પાંચનો ઉપયોગ કરીને મેં ગણતરી સમજાવીશ. ડાબી બાજુ એ એ પ્લસ ટુ એક્સ એક્સ, સિમિલરલી આ વિદ્યાર્થીઓ આજે બીજા નંબરની હાર છે એનાથી તમારા બે નિશ્ચય છૂટા પડી જશે. આ સેમ જ રહેશે એબીસી, આ બી સેમ જ રહેશે એક્સ વાય ઝેડ, અને અહીંયા રહેશે એ, પછી જે ટુ એક્સ છે ને તે વિદ્યાર્થી અહીંયા આવશે, પછી બી ટુ વાય અહીંયા આવશે, સી ટુ ઝેડ અહીંયા આવશે. અને ક્યાંથી લાવ્યા? પ્રમેય પાંચ પરથી. હવે તમે આનો આન્સર જોઈ શકશો તો ઝીરો, કારણ કે બે હાર સમાન નિશ્ચયનું મૂલ્ય ઝીરો, કારણ કે પ્રમેય ત્રણ પરથી તમારે લખી દેવાનું કે રો વન ઇક્વલ ટુ રો ટુ એટલે આ ઝીરો. અને આમાં અહીંથી બે કોમન લઈ લઈએ આપણે પ્રમેય ચાર પ્રમાણે, બે આઉટસાઇડ લઈ લઈશું એટલે એ બી સી એક્સ વાય ઝેડ કોમન લીધું છે તમે બીજી હારમાંથી, બે કોમન એટલે વન બાય ટુ, જેટલું કોમન લેવામાં આવે એ વન બાય ટુ લખી દેવાનું, તજ ગુણાકારમાં લખાશે એટલે આ ઝીરો. આ પણ ઝીરો કારણ કે બીજી હાર અને ત્રીજી હાર જો સેમ છે, પાછું યાદ છે પ્રમેય ત્રણ પરથી બીજી હાર બરાબર ત્રીજી હાર. ઇન શોર્ટ તમારો આન્સર આવશે ઝીરો. હવે આવે છે વિદ્યાર્થીઓ પ્રમેય છ, જે મેઇન પ્રમેય છે આ પાંચે પાંચ પ્રમેયમાં. કે પ્રમેય છમાં આવી રીતે કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ હાર, પ્રમેય આ રીતનો છે, નિશ્ચાયકની કોઈ પણ એક હાર ને હાર અથવા સ્તંભ પણ હકે, બે આવી જઈ, અથવા સ્તંભ ને કે વડે ગુણી અચળ, કે વડે ગુણી અનુરૂપ અન્ય હાર અથવા સ્તંભમાં ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. અનુરૂપ હાર અથવા સ્તંભમાં ઉમેરવામાં આવે તો મૂળ નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. આ આપણે પ્રમેય છ તરીકે જોશું, જેમાં આપણે ધારી લઈએ કે ડેલ આપણી પાસે એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી આ પ્રમાણે છે. હવે કોઈ બી હાર અથવા સ્તંભને કે વડે ગુણીને આપણે બીજી હારમાં અન્યમાં ઉમેરવાની છે. આપણે આવું કરવાનું છે, આ બીજી હારને કે વડે ગુણીને પહેલીમાં લઈ જઈએ, યસ, એટલે ડેલમાં પ્રક્રિયા આપણે પહેલી હારને ચેન્જ કરવાના છે, એટલે પહેલી હારમાં કે વડે કોને ગુણીને લાવવાના? બીજી હારને, બીજી હારને કે વડે ગુણીને પહેલી હારમાં લઈ જવાનું છે, એટલે ડેલ બનશે એ વન પ્લસ કે ટુ, બી વન પ્લસ કે બી ટુ, અને સી વન પ્લસ કે સી ટુ. આ સેમ જ રહેશે એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી. પાછું બોલું છું, બીજી હારને કે વડે ગુણીને પહેલી હારમાં લઈ ગયા, તમે ત્રીજી હારને બી લઈ જશો તો કોઈ ફરક નથી પડવાનો. હવે આને પ્રમેય પાંચ હમણે શીખવી ગયો, પ્લસ હોય તો બે છૂટા પડે, ઓલામાં બી છૂટા પડશે, આ પહેલી હાર સાથે આ બીજી હાર સાથે, અહીંયા આવશે એ વન કે એ ટુ, પછી બી વન કે બી ટુ, અને સી વન કે સી ટુ, અને આ બધું સેમ જ રહેશે એ ટુ બી ટુ સી ટુ, સેમ એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી,
ए थ्री बी थ्री सी थ्री क्या थी लाइवा तो लखवा नहीं है के प्रमेय पांच पर थी आ रीते हवे तमे जोशो तो आ तमारा माटे मूल स्वरूप थई गयुं अने आमांथी तमे के कॉमन लई लेशो विद्यार्थी मित्रों तो ए टू बी टू सी टू ए टू बी टू सी टू ए थ्री बी थ्री सी थ्री पहली हारमांथी के कॉमन आर वन मांथी वन बाय के आर वन अने आ जीरो थई जशे कारण के बे हार विद्यार्थी सामन हो अनुरूप घटक तो निश्चायक मूल्य अपने जीरो मे एटले अपने थोड़ा हजू आग लई जाए तो डेल बराबर मळशे डेल प्लस के साथ जीरो कारण के प्रमेय त्रण पर थी बे घटक सामन है पहली हार बराबर बीजी हार એટલે ડેલ બરાબર ડેલ પ્લસ ઝીરો ઇટ મીન્સ નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી એવું એકે છે અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ પ્રમેય નંબર છ પૂરો થાય છે હવે આપણે સ્વધ્યે સ્ટાર્ટ કરશું સ્વધ્યે 4.2 ઉદાહરણ આપણે પછી જોશું સ્વધ્યે 4.2 નો પહેલો પ્રશ્ન કે પ્રમેયથી સાબિત કરો એક્સ વાય ઝેડ ए बी सी एक्स प्लस ए वाई प्लस बी झेड प्लस सी इज इक्वल टू शून्य तो प्रमेय में पहला जोशो तमे अहीं प्लस छे विद्यार्थी एटले प्लस थी तमे आगळ वधशो तो आपणे डाबी बाजू थी लईशुं एक्स वाई झेड ए बी सी एक्स प्लस ए वाई प्लस बी अने झेड प्लस सी अहींथी तमे बे प्लस छूटा पाड़शो एक्स वाई झेड सेम ए बी सी सेम आमा पण एज प्रमेय पांच एक्स अहीं ए आम जैसे वाय बी अँ जैसे झेड सी अँ जैसे ने लखी देवानुं के प्रमेय नंबर पांच पर थी हवे आ बे कॉलम सेम एटले आंसर जीरो आमा पण तमे जोई शकशो आ बे कॉलम सेम एटले जीरो लखी देवानुं के डेल वन में બે હાર સ્તંભ કયા કોમન છે સી વન અને સી થ્રી અને ડેલ ટુમાં છે સી ટુ અને સી થ્રી એટલે તમારો આન્સર આવી જશે ફક્ત અને ફક્ત ઝીરો જે એકદમ સરળ છે અને સિમ્પલ છે નેક્સ્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે કે નિશ્ચાયકના પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કરો કે આન્સર ઝીરો ए माइनस बी बी माइनस सी सी माइनस ए बी माइनस सी सी माइनस ए माइनस बी अने सी माइनस ए माइनस बी बी माइनस सी जीरो साबित करवा कहे छे तो विद्यार्थी मित्रों मैं डाबी बाजू लई लेम छूं ए माइनस बी बी माइनस सी सी माइनस ए आ पण सरल रीते जशे एम ज અહીંયા આપણે પ્રક્રિયા કરશું તો બધી જ હારને ઉમેરી દઈએ કાં તો બધી જ સ્તંભને ઉમેરી દઈએ આપણે સ્તંભ ઉમેરી દઈશું આ સ્તંભને વિદ્યાર્થી આમાં ઉમેરી દઈશું આ સ્તંભને પણ આમાં ઉમેરી દઈશું એટલે પ્રક્રિયા આવી થવાની બધાને ઉમેરતા તમે હારની જગ્યાએ સ્તંભ અથવા વિદ્યાર્થીઓ સ્તંભની જગ્યાએ હાર કંઈ પણ વાપરી શકો તો બી આન્સર સરખો જ આવશે આ બધું સેમ જ રહેશે અને પ્રક્રિયા શું કરી તે લખવાની કે પહેલા સ્તંભમાં સી વન સી ટુ સી થ્રી ઉમેરતા આ બધું જ કઠ્ઠી જશે વિદ્યાર્થી મિત્રો ઇન શોર્ટ તમારો ઉકેલ આવી જશે ઝીરો 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 અન્ય સેમ રહેશે અને નિશ્ચાયકના એક જ કોલમના બધા જ ઘટકો ઝીરો હોય તો આન્સર ઝીરો આવશે એ આપણે વ્યાખ્યાના આધારે જોઈ શકીશું એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમારો આ ડેટા આવી છે નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 3 જેને પણ મેં આ જ રીતે તમને ઇઝીલી
समझाऊ छू। चलो विद्यार्थी मित्रों, प्रश्न नंबर 3 पर आगे वधशु के साबित करो कि डेल नु मूल्य 2, 3, 5, 7, 8, 9, 65, 75 and 86 बराबर 0 साबित करो। आ प्रश्न विद्यार्थी निश्चायकना व्याख्या ने आधार नहीं पर प्रमेय ने आधार करवानो छे। आपणे 2, 3, 5, 7, 8, 9 અને એ જે ડિસ લખી દઈએ। હવે આ જે મોટા નંબરો છે એમાંથી નાનો નંબર માઈનસ કરી દઈએ, એટલે પ્રક્રિયા કરશું કે ત્રીજા સ્તંભને બદલતા ત્રીજું માઈનસ પહેલું તો તમને એ મળશે 2, 3, 5 આ સેમ 65 માઇનસ 2, 75 માઇનસ 3, 86 માઇનસ 5 તમે શ્યોર એક આન્સર પર પહોંચી જશો અહીંથી 2, 3, 5, 7, 8, 9 જે આવશે આ 63, 72 અને અહીંયા 81 અહીંથી તમે 9 કોમન લઈ લો, બે હાર્ક સ્તંભ સમાન થઈ જશે જો, એટલે આવશે વિદ્યાર્થીઓ 2, 3, 5 અહીંયા 7, 9, 63 અહીંયા 8, 9, 72 અને 9, 9, 81 કોમન લઈ લેશું 9 એટલે ડેલ બરાબર 9 આઉટસાઇડ 2, 3, 5, 7, 8, 9 અને 7, 8, 9 સ્તંભ 3માંથી કોમન લીધું છે તમે 9 એટલે આવી રીતે લખી શકાય અને બે સ્તંભ સમાન એટલે આન્સર છે માટે ડેલ આવશે 9 × 0 રીઝન C2 = C3 માટે તમારું ડેલનું મૂલ્ય આવી જશે વિદ્યાર્થી મિત્રો કેટલું 0 જે આ પ્રશ્નનો રાઈટ ઉકેલ રહેશે। નેક્સ્ટ આવે છે ચોથો પ્રશ્ન। ચોથામાં બી એવું જ કીધું છે કે નિશ્ચાયકના વિસ્તરણ વગર સાબિત કરો કે 0 આન્સર 1, 1, 1 BC CA AB A with B plus C B with C plus A C with A plus B is equal to 0 લાવવાનું છે। તો સરળ છે, ડાબી બાજુથી શરૂઆત કરી દઈશ BC CA AB અને ગુણી નાખીશ AB plus AC BC plus BA અને CA plus CB। વિદ્યાર્થી મિત્રો આમાં ખાલી તમે આને આમાં ઉમેરી દેવું બધા સેમ થઈ જશે એટલે આપણે એ લખી શકીએ કે 1, 1, 1 AB plus BC plus CA AB plus BC plus CA અને આ પણ સેમ પ્રક્રિયા કરી છે તે લખશું આપણે કે સ્તંભ નંબર 3માં સ્તંભ નંબર 3ને 2 સાથે ઉમેરી દીધું અને આ આખો ઘટક વિદ્યાર્થી મિત્રો કોમન લઈ લો જે આવશે AB પ્લસ BC પ્લસ CA આ સેમ BC CA AB 1 1 તમે કોમન જે લીધું હોય એ લખવું પડશે કે સ્તંભ નંબર 3માંથી કોમન AB BC CA સ્તંભ નંબર 3 ઇન શોર્ટ તમારો ઉકેલ આવશે AB BC CA ગુણ્યા 0 કેમ પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ સેમ છે એટલે C1 બરાબર C3 માટે આને ઉકેલમાં આપણે 0 વિદ્યાર્થી મિત્રો લઈ શકીએ। નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 5। એ બી આ જ પ્રકારનો છે જેને આપણે સમજવાની પ્રક્રિયામાં લઈ લઈશું પ્રમેયથી। ડેલ બરાબર આપવામાં આવ્યું છે, પ્રશ્ન IMP છે કે B પ્લસ C C પ્લસ A A પ્લસ B Q પ્લસ R R પ્લસ P P પ્લસ Q Y પ્લસ Z Z પ્લસ X અને X પ્લસ Y સાબિતી પૂછે છે 2 ટાઈમ્સ A B C PQR XYZ તો એકદમ સરળ છે અને આપણે વિદ્યાર્થી આ રીતે સમજશું આ હાર આ હાર અને આ હાર બધાને પ્લસ કરી દઈએ, આ હારને બી આમાં ઉમેરી દેમ આ હારને બી આમાં ઉમેરી દેમ 2 ટાઈમ્સ આવી જશે એટલે પહેલી હારને બદલતા
પહેલી બીજી અને ત્રીજીને ઉમેરલે એટલે તમારો ડેલ મળી જશે ડાબી બાજુ ટુ ટાઈમ પ્લસ બી પ્લસ સી ટુ ટાઈમ આ આ અને આ બધાને પ્લસ કરી દેવું એટલે પી પ્લસ ક્યુ પ્લસ આર આમાં બી એવું જ ટુ ટાઈમ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અને આ બધું સેમ એ જ આપણે ઉતારી દઈશું આર પ્લસ પી પી પ્લસ ક્યુ ઝેડ પ્લસ એક્સ અને એક્સ પ્લસ વાય. વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમે કોમન લઈ શકશો પહેલી હારમાંથી બે કોમન, બાકી રહેશે એઝ ઇટ ઇઝ. અહીંથી જ તમારો દાખલો આગળ વધશે વિદ્યાર્થીઓ. સી પ્લસ એ આર પ્લસ પી ઝેડ પ્લસ એક્સ એ પ્લસ બી પી પ્લસ ક્યુ એક્સ પ્લસ વાય. કોમન લીધું એ લખવાનું કે પહેલી હારમાંથી બે કોમન એટલે વન બાય ટુ આર વન. ને હવે વિદ્યાર્થીઓ, તમે આ પ્રશ્નને થોડુંક અજુન લઈ જશો ડીપમાં બાદબાકી તરફ તો તમારો ઉકેલ આવી ગયો. ફક્ત અને બાદબાકી કરશું આ ઘટકને આમાં બાદ કરના હો એટલે પ્રક્રિયામાં થશે આ ઓછા આ એટલે એ વત્તા બી વત્તા સી ઓછા સી ઓછા એ તેવું જ અહીંયા ઓછા આર ઓછા પી અને તેવું જ અહીંયા ઓછા ઝેડ ઓછા એક્સ. પ્રક્રિયા કરશો પહેલી હારને બદલતા પહેલી માઇનસ બીજી આમ. હવે રહેશે સી પ્લસ એ આર પ્લસ પી ઝેડ પ્લસ એક્સ આ પણ સેમ એ પ્લસ બી પી પ્લસ ક્યુ એક્સ પ્લસ વાય. આનાથી વિદ્યાર્થી એક ફાયદો થશે તમને, સી કેન્સલ બી કેન્સલ, ફક્ત અહીંયા આર કેન્સલ પી કેન્સલ અને અહીંયા વિદ્યાર્થીઓ ઝેડ કેન્સલ અને એક્સ કેન્સલ. તમને ખાલી મળશે અહીંયા બી મળવાનું, અહીંયા ક્યુ મળવાનું અને અહીંયા વાય મળવાનું. બી ક્યુ વાય જે તમારો આ સ્ટેપ છે એ આવી ગયો. બાકી સેમ એ સી પ્લસ એ આર પ્લસ પી ઝેડ પ્લસ એક્સ ત્યારબાદ એ પ્લસ બી પી પ્લસ ક્યુ એક્સ પ્લસ વાય. વિદ્યાર્થી મિત્રો, આ બીને આમાં લઈ આવશું પહેલાં હારને ત્રીજી હારમાં એટલે તમારું હજુ એક ડેટા કટ થઈ જશે. બી ક્યુ વાય સી પ્લસ એ સેમ આર પ્લસ પી સેમ ઝેડ પ્લસ એક્સ સેમ અને આમાં લઈને બાદ કરીએ માઇનસ બી એટલે તમારા ડેટા નાના થતા જશે જો અને એક્સ પ્લસ વાય માઇનસ વાય. પ્રક્રિયામાં લખશું ત્રીજી હાર બદલતા ત્રીજી માઇનસ પહેલી ને હવે તમે જોશો તો આ કેન્સલ આ કેન્સલ આ કેન્સલ હવે આ એને આમાં માઇનસ કરી દેવું એટલે હજુ પણ ડેટા તમારો નાનો થઈ જશે. સી પ્લસ એ માઇનસ એ ત્યારબાદ આર પ્લસ પી માઇનસ પી અને ઝેડ પ્લસ એક્સ માઇનસ એક્સ આ સેમ જ રહેશે. પ્રક્રિયામાં આપણે ગયા ત્રીજી હારને બીજી હારમાં બદલતા એટલે બીજી ચેન્જ કરતા બીજી માઇનસ ત્રીજી. હવે તમે જોઈ શકશો તો તમારો ડેટા આવી ગયો. ફક્ત ડેલ મળશે ટુ બી ક્યુ વાય સી આર ઝેડ અને એપી એક્સ. આન્સર પર ધ્યાન આપશો તો પહેલાં એપી એક્સ છે એટલે આને આપણે એક્સચેન્જ કરી દઈશું. બે હારની અદલા બદલી પ્રમેય બે ઋણ ચિહ્ન આવે બહાર આઉટસાઇડ ઋણ લઈ લેવાનું એ પી એક્સ બી ક્યુ વાય આ સેમ એ સી આર ઝેડ. લખી દઈશું કે પહેલી હાર બરાબર ને પહેલી હારને ત્રીજી હારને બદલતા. હજી બી તમે જોશો તો આ બેને એક્સચેન્જ કરવું પડશે બીજી અને ત્રીજીને આ બેને એક્સચેન્જ કરના હો એટલે પાછું માઇનસ આવશે આઉટસાઇડ એટલે એ પી એક્સ બી ક્યુ વાય સી આર ઝેડ અને રીઝન લખી દેવાનું કે બીજી સાથે ત્રીજી બદલતા. હવે ઉકેલ જોઈ શકો, આપણો ઉકેલ આવી ગયો છે. ફક્ત ખાલી લખીશ કે ડેલ બરાબર ટુ એપી એક્સ બી ક્યુ વાય અને સી આર ઝેડ જે આપણા માટે વિદ્યાર્થીઓ જમણી બાજુ છે અને આ આપણો પ્રશ્ન પાંચમો જે આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તે અહીંયા હેપીલી પૂરો થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ્સ પર આ વિડીયો હું સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ કન્ટિન્યુ ક્વેશ્ચન નંબર 6 થી હું નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરાવીશ. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.